હેલો ફ્રેન્ડ, કેમ છો? હું હોટલમાં જમીને બહાર હાઈવે ઉપર નીકળ્યો છું, તો તમને એક હાઈવેનો નજારો દેખાડી દઉં. તમે અહીંનું ટ્રાફિક જોઈજો, આ બધા કેટલા નિયમ પાળે. જો આટલું બધું ટ્રાફિક નથી તો તેમ છતાં જો બધું ઊભા રહીને બોલે. પેલી ફોર વ્હીલ છે, જો કાંઈ ટ્રાફિક છે તો પણ તે રોડ ક્રોસ કરે છે માટે ઊભી રહીને. આપણે અમદાવાદ જેવા સિટીમાં હોય તો આટલી જગ્યા મળે તો આમ ગાડી ઘાયમ ઘા નીકાળી દે. અહીંયા જોવા બધા રોડ ક્રોસ કરે ત્યારે બધા ગાડી ઊભી રહે. જો આ ગાડીવાળો જોઈજો, જો નહીતર એ કાંઈ છે તો એ કેટલી ઊભી રાખે. અહીંયા આ ગાડી પણ જોઈજો. અત્યારે આપણે અમદાવાદ સિટીનો કોઈ ડ્રાઈવર હોય ને તો અત્યારે બે વખત કાઢી લીધી હોય ગાડી. જો આ પણ ગાડી જો છે, રૂલ્સ કેવા છે, જોરદારના છે ને. બધી દુકાનની બહાર ડસ્ટબિન પડેલું છે. આપણે રસ્તા પર ગાયું જોવા મળે, અહીંયા કૂતરા સિવાય કાંઈ નથી જોવા મળતું. ખાલી કૂતરા જોવા મળે, બીજા કાંઈ પછી જોવા જ નથી મળતા. આપણે તો હાઈવે ઉપર જ ત્યાં ગાયું બેઠી હોય, ગાયું ભેંસ્યું બધા જતા હોય, અહીંયા કાંઈ જોવા ન મળે. બધું પાર્કિંગ એ તમે જોઈ શકો. આ જો દુકાનની બહાર આવી રીતે હોય કચરા પેટી, અત્યારે બધી ખાલી થઈ ગઈ. પણ અહીંનું મને એક બાબત ન ગમ્યું કે બધી વસ્તુમાં પ્લાસ્ટિકનો જ યુઝ કરે. તમે નાનીમથી કાંઈ વસ્તુ લેવા જાઓ તો તમને પ્લાસ્ટિકમાં આપે. આપણે એ બાબત સારી છે ઇન્ડિયામાં કે પ્લાસ્ટિક બેન કરી દીધેલું છે. જેમ બને બહુ જ ઓછો ઉપયોગ થાય પ્લાસ્ટિકનો. અને અહીંયા જુઓ તો નાની નાની બાબતમાં પ્લાસ્ટિક બહુ જ પ્લાસ્ટિકનો ઉપયોગ કરે. જો ટ્રાફિક જોઈજો. આ ગાડી આ છે મ્યુનિસિપાલિટી, અહીંની મ્યુનિસિપાલિટી છે. અહીંના રાજા અને રાણીનો ફોટો છે. તેમની ભાષાનું કેટલું મહત્વ છે જોવો તમે, કે બધું તેની ભાષામાં જ છે. ઇંગ્લિશનો બહુ કંઈક જગ્યા જોવા મળે, જરૂર પ્રમાણે જ તે ઇંગ્લિશનો ઉપયોગ કરે. કાંઈ પણ ટ્રાફિક નથી તેમ છતાં જો સિગ્નલ બિગ્નલ નથી હો, કાંઈ નથી. તમને એમ થાય કે સિગ્નલ છે એટલે. અહીંયા બધે સવારમાં માર્કેટ ભરાય. અત્યારે તો ખૂબ મોડો સમય થઈ ગયો છે, બહુ ટાઈમ થઈ ગયો છે એટલે બધી માર્કેટ બંધ થઈ ગયેલી છે. તમે અહીંયા એક જોઈ શકો કે અહીંયા બ્લેક કાચ લગાડવા દે છે ગાડીમાં. બધી ગાડીમાં બ્લેક આવી રીતે કાચ હોય છે. આપણે ઇન્ડિયામાં નથી લગાવવા દેતા બ્લેક કાચ. ફોર વ્હીલમાં તો ખાસ એમાં બે બ્લેક કાચ લગાડેલો હોય એટલે એની ઉપર તો ડન થાય છે. અને અહીંયા બધા સ્પોર્ટ બાઇકનો બહુ યુઝ કરે એટલે આમ અવાજનું એવું કાંઈ મને નહીં લાગતું કે અવાજમાં નિયમ હોય. આપણે તો બુલેટનો આમ અવાજ ફૂલ કરીએ તો એને 10,000 રૂપિયા જેવો ડન છે. અહીંયા એવું કાંઈ નથી. પાછું હું તો ઘણી વખત હોટલમાં બેઠો હોય ને તો કેટલો ગાડીનો અવાજ આવે. કોઈક સ્પોર્ટ બાઇક લઈને નીકળ્યો હોય ને ગાડીનો, આમ આપણને હોટલમાં બેઠો હોય ને તો ખબર પડી જાય કોઈક સ્પોર્ટ ગાડી લઈને નીકળ્યો. રોડ ઉપર ગટરની વ્યવસ્થા એ તમે જુઓ. તમે અહીંનું એટીએમ જોઈ શકો છો. ક્રુંગ થાય બેંકનું નામ શું છે? ક્રુંગ થાય. લગભગ એ જ હશે કેમ કે અહીંયા બહુ વધારે પ્રમાણમાં એ ક્રુંગ થાયનું જોઈ શકો તમે.
મને આની ભાષા આવડતી નથી, આપણા જેવું જ છે. પણ થોડું ખુલ્લું છે, આપણે આ મંદિર હોય પેક કરેલું હોય ને, એસી હોય, અહીંયા એસી નથી. રોડ ઉપર આમ ખુલ્લું. મેં આ એટીએમનો અગાઉ વિડીયો બનાવેલો છે, તમે જોઈ શકો છો મારો યુટ્યુબ ચેનલ ઉપર. મારી યુટ્યુબ ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહેજો. ગાડીમાં તો મેં જોયું હોય ને તો વધારે પ્રમાણમાં આ ટાઈપની જ ગાડી જોવા મળે. પાછળથી ખુલ્લું હોય ને આગળથી આમ હોય, બ્લેક કાર છે જો. રાતનો સમય છે એટલે સુમસામ થઈ ગયું છે. ચાલો હવે 6 મિનિટનો વિડીયો થઈ ગયો છે, હવે હું મારી હોટલે જાઉં છું સુવા માટે. બાય બધાને, ગુડ નાઇટ, બાય. આવજો મારા ચેનલને શેર સબસ્ક્રાઈબ અને લાઇક કરતા રહેજો. બાય.